હાલ જૂનાગઢથી એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. જૂનાગઢના પાદરિયા ગામે સૌરાષ્ટ્ર દલિત સંગઠનના માધ્યમથી ચાર જિલ્લાના દલિત સરપંચ ન્યાય સમિતિ અધ્યક્ષની બહોળી સંખ્યામાં મીટિંગ યોજાય છે. જમીન માંગણીને લઈને આ મીટિંગ યોજાય છે. ભૂતકાળમાં પણ સૌરાષ્ટ્ર દલિત સંગઠનના કન્વીનર દેવેન વાણવીના આદેશથી પણ જૂનાગઢ કલેક્ટરને જામીન માંગણીને લઈને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનમાં કોઈ જવાબ ન મળતા ચાર જિલ્લાના દલિત સરપંચ ન્યાય સમિતિના અધ્યક્ષ સહિત બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા, ત્યારે ટૂંક સમયમાં આ આંદોલન ઉગ્ર બને તેવા એંધાણ સેવાઈ રહ્યા છે. તો જે પ્રમાણેના મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તે પ્રમાણે જૂનાગઢના પાદરિયા ગામે સૌરાષ્ટ્ર દલિત સંગઠનના માધ્યમથી ચાર જિલ્લાના દલિત સરપંચ ન્યાય સમિતિ અધ્યક્ષની બહોળી સંખ્યામાં મીટિંગ યોજાય છે. જમીન માંગણીને લઈને મીટિંગ યોજાય છે, ત્યારે ભૂતકાળમાં પણ કલેક્ટરને જમીન માંગણીને લઈને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનમાં કોઈ જવાબ ન મળતા ચાર જિલ્લાના દલિત સરપંચ ન્યાય સમિતિના અધ્યક્ષ સહિત બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. ભૂતકાળમાં સૌરાષ્ટ્ર દલિત સંગઠનના કન્વીનર દેવેન વાણવીના આદેશથી પણ જૂનાગઢ કલેક્ટરને જમીન માંગણીને લઈને આવેદનપત્ર આપ્યું હતું, ત્યારે ટૂંક સમયમાં આ આંદોલન ઉગ્ર બને તેવા એંધાણ સેવાઈ રહ્યા છે.